સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો તો દોસ્તો આજે આપણે એડિટિંગ કરવાના છીએ જે સિંગર છે જયેશ સુઢા તો એમનું આજે આપણે પોસ્ટર બનાવવાના છીએ જે ન્યૂ સોંગ આવેલું છે અને જેનું ટાઇટલ છે કે રાખ નંબર મોઢે મારો લગતીના કાગળ કાગળમાં તો આજે એનું આપણે પોસ્ટર બનાવવાના છીએ તો વિડિયોને પૂરો થોડું અને લાસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બે આઇકન પણ ઓલ પર સિલેક્ટ કરી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો એના માટે તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે તો તમારે બેકગ્રાઉન્ડ કોઈ બી તમે રાખી શકો છો તમારા તમારે જે પણ રાખવું તે અને તમારે જેને ફૂલ ના હોય તો તમે અહીંયાથી ફૂલ સાઇઝ આવી રીતે કરી શકો છો તો મેં આ બેકગ્રાઉન્ડ લીધું છે તમે જોઈ શકો છો કે બહુ સરસ બેકગ્રાઉન્ડ છે તો આપણે આના ઉપર બનાવી દઈશું તો એના માટે આપણે પીએનજી કરવા પડશે તમારે તો પીએનજી મેં અહીંયા કરેલા છે તમે જોઈ શકો છો કે કંઈક આ રીતે બીએનજી થાય છે તો તમારે પણ આ રીતે પીએનજી કરી લેવાના છે અને કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે આ રીતે કંઈક આ રીતે સેટ કરી અને હવે તમારે અહીંયા કને એનું ટાઇટલ નાખી દેવાનું છે ઉપરની સાઈડ તો આપણે એની ઉપરની સાઈડ ટાઇટલ છે તેને નાખી દઈએ તો સેજ નાનું કરી દઈશું અને અહીંયા કને નાખી દઈશું ટાઇટલ આટલું ટાઇટલ નાખ્યા પછી હવે અહીંયાથી આપણે બ્લરવાળા ઓપ્શનમાં જઈશું અને બ્લરને એકવાર અહીંયાથી જે પહેલું ઓપ્શન છે તેમાંથી બ્લર લઈ અને અહીંયા કાને ફૂલ સાઇઝમાં કરી દેવાનું છે આટલું કર્યા બાદ અહીંયાથી ચોથા નંબર પર ક્લિક કરી અને સેન્ટુ બેક કરી દેવાનું સેન્ટુ બેક કર્યા બાદ હવે અહીંયાથી એની કેપેસિટી કમ કરવાની છે કંઈક આ રીતે આ રીતે કેપેસિટી આપણે કમ કરી દઈશું કમ કર્યા બાદ હવે તમારે અહીંયાથી જે બૅગ્રાઉન્ડ છે તે બીજું અહીંયાથી લેવાનું છે જે કલરિંગ હોય તે તો આપણે કોઈ બી કલરનું એક લઈ લેશું કોઈ બી કલરનું લીધા પછી અહીંયાથી આપણે એને ઓન કરી અને અહીંયાથી ક્રોપ કરી દઈશું ક્રોપ કર્યા બાદ હવે એને અહીંયાથી સેન્ટુ બેક કરવાનું છે તમે જોઈ શકો છો કે આ ચોથા નંબર પર ક્લિક કરી અને અહીંયાથી સેન્ટુ બેક થઈ જશે કંઈક આ રીતે આ રીતે સેન્ટુ બેક કર્યા બાદ હવે આપણે કલરમાં જઈશું અને અહીંયાથી પીળો કલરને સિલેક્ટ કરી દઈશું કંઈક આ રીતે અહીંયાથી જે પીળો કલર છે તેને સે સિલેક્ટ કરી દેવાનો છે તમારે કંઈક આ રીતે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કને આ રીતે અહીંયા પીળો કલર સિલેક્ટ કરી દીધો છે અને તમે અહીંયાથી એનો કલર પણ આસો પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે એનો કલર પણ આસો કરી શકો છો અને અહીંયા કને તમારે રેડ કલર રાખવો હોય તો પણ તમે રાખી શકો છો અને એને થોડો આસો પણ કરી શકો છો કંઈક આ રીતે તો જો તમે જોઈ શકો છો કે કંઈક આ રીતે જે પોસ્ટર છે તે બનેલું છે તો આપણે એને પીળો કલર રાખી દઈશું આ રીતે પીળો કલર આ રીતે કર્યા બાદ હવે તમારે અહીંયા કરીને એને ઝૂમ કરી લેવાનું છે ઝૂમ કરી અને અહીંયા એની કેપેસિટીને અહીંયાથી કમ કરી દેવાની છે કંઈક આ રીતે આ રીતે કમ કર્યા બાદ એને જે આપણે બેકગ્રાઉન્ડ લીધું છે તો એને કંઈક ઉપરની સાઈડ આ રીતે સેટ કરી દઈશું તમારે પણ આવી રીતે સેટ કરી દેવાનું છે તો જોઈ કહું છું કે આપણે આ રીતે સેટ કરી દીધું છે આ રીતે સેટ કર્યા બાદ હવે તમારે અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે તે લેવાનું છે બીજું બ્લેક બેકગ્રાઉન્ડ તો અહીંયાથી આપણે બ્લેક બેકગ્રાઉન્ડ લીધું છે તમે જોઈ શકો છો કે આ બે બ્લેક બેગ્રાઉન્ડ લીધું છે અને અહીંયાથી આપણે ક્રોપમાં જઈ અને એને ક્રોપ કરી દઈશું ક્રોપ કર્યા બાદ હવે અહીંયાથી બેગ જઈ અને અહીંયાથી સેન્ટ ટુ બેક કરી દેવાનું છે તો આપણે સેન્ટ ટુ બેક કરી દઈશું એને જૂમ કરી દઈશું ઝૂમ કર્યા બાદ આ રીતે નીચેની સાઈડ સેટ કરી દઈશું કંઈક આ રીતે તો તમારે પણ આવી રીતે કરવાનું છે જે હું કરું છું એવી રીતે તમે કરશો તો કમ્પ્લીટલી પોસ્ટર બની જશે એક નંબર પોસ્ટર બનશે તો તમારે આ રીતે સેટ કરી દેવાનું છે કંઈક મેં આ રીતે સેટ કર્યું છે તો તમારે પણ આવી રીતે કરી દેવાનું છે આ રીતે કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું જે પોસ્ટર છે તે કમ્પ્લીટ બની ગયું છે અને અહીંયા કને તમારે ફોર કે વગેરે ગોઠવવું હોય તો તમે ફોર કે વગેરે પણ અહીંયાથી ગોઠવી શકો છો તો આપણે તમારે ડાઉનલોડ ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાના છે તો મેં અહીંયા કાને ડાઉનલોડ કરેલું જ છે તમે જોઈ શકો છો કે આ ફોર કે અહીંયાથી ડાઉનલોડ કરેલું જ છે આપણે તો એને અહીંયા કાને લાવી અને આ રીતે અહીંયા કને ઉપરની સાઈડ સેટ કરી દઈશું ખૂણામાં કંઈક આ રીતે સેટ કરી દેવાનો છે તમારે પણ આ રીતે કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું જે પોસ્ટર છે કંઈક સારું લાગે છે અને તમારે અહીંયાથી જે કલર તમારે ચેન્જિંગ કરવો હોય જે ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ કલર છે તો તમારે એ કલર ના રાખવો હોય અને બ્લેક કલર સારો લાગતું હોય તો તમે આવી રીતે એને હટાવી પણ શકો છો જેમ આપણે આ કલરથી તો એને અહીંયાથી આપણે હટાવી દઈશું બ્લેક રાખી દઈશું તો અહીંયાથી બ્લેક કરી દઈશું તો આ શો આ આ બ્લેક કરી દઈશું આપણે એને કંઈક આ રીતે તમે જોઈ શકો છો આ રીતે અહીંયા કને બ્લેક કલર પણ સેટ થઈ જશે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટલી સેટ થઈ ગયું છે તમારે બીજો કલર ચે ના કરવો હોય તો તમે આ પણ રાખી શકો છો હવે આપણે અહીંયા કાને ગોઠવી દઈશું જે આપણું ટાઇટલ હોય તે અહીંયા કાને સેટ કરી દેવાનું છે તો આપણે અહીંયા કાને આપણું ટાઇટલ સેટ કરી દઈશું તો મેં પહેલથી જ અહીંયાથી બનાવેલું છે તમે જોઈ શકો છો કંઈક આ રીતે આ રીતે અહીંયા કને સેટ કરી દઈશું કંઈક આ રીતે આ રીતે કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું પોસ્ટર કમ્પ્લીટલી બની ગયું છે તો અહીંયાથી તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે તો મળશું નું વિડીયોમાં ત્યાં સુધી બાય બાય એન્ડ